સુરતમાં હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના બિકાનેરથી એક યુવકની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ઝડપાયેલ યુવક સુરતના મૌલવી સાથે સંપર્કમાં હતો. તેના ફોનમાંથી પાકિસ્તાનના 40 નંબર પણ મળી આવ્યા છે. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આથી યુવકની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી વકી છે. સુરતમાં હિન્દુ નેતાઓની હત્યાના કેસમાં તપાસ હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ બિકાનેર પહોંચી હતી. એ બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે અબુ બકર ઉર્ફે અશોક સુથાર નામના યુવકની ધરપકડ કરી હતી, જે સુરતના મૌલવીના સંપર્કમાં હતો. બિકાનેરથી ઝડપાયેલા અબુ બકર ઉર્ફે અશોક સુથારને ક્રાઇમ બ્રાન્ચ સુરત લઈને આવી અને પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. તારીખ 4/5/2024 રોજ મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી, જે કઠોરનો હતો, એને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી. ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે, જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયો, તેમાં અગાઉ 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે. તે ઉપરાંત એક અશોક સુથાર કરીને, કે જેનો ઉર્ફે છે, નામ છે અબુ બકર, એને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે બિકાનેર રાજસ્થાનથી. આની હકીકત એવી છે કે આ મૌલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંકડઇનથી. તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો, અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. ત્યારબાદ એક પાકિસ્તાન મૌલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો, અને એને જે મૌલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં 1 કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે.